બાબા સાહેબ કેમ છો મિત્રો આપણે શેની ચર્ચા વધારે કરીએ છીએ આપણા જીવનમાં પણ શેની ચર્ચા વધારે હોય છે આપણે એનું આખું સ્તોત્ર બનાવ્યું છે નાણું આપણને મહત્ત્વનું છે કોઈ પણ દેશ જુઓ કોઈ પણ અર્થતંત્ર જુઓ અને ઇતિહાસનો કોઈ પણ સમયગાળો જુઓ નાણું સૌથી વધારે મહત્ત્વનું છે ઘણી બધી વખત નાણું ચર્ચામાં રહે છે કાળું નાણું હિસાબી નાણું દરેક બાબતોએ એ બધું શું છે એ સમજવા માટે આપણી આ જે શ્રેણી છે નાણું અને નાણાકીય નીતિ એ વિશેનું આપણું અધ્યયન ચાલુ છે આજે એની આ ત્રીજી કડી છે આપણું જે અધ્યયન છે એમાં તમને કદાચ યાદ જ હશે કે ગયા વખતે મેં તમને પૂછેલું હતું કે નાણું એટલે શું એની બે પ્રવૃત્તિઓ કરવાનું મેં તમને કહ્યું હતું કે એક તો તમારી આસપાસ તમારા પરિવાર પડોશમાં મિત્રોને પૂછજો કે નાણું એટલે શું એ લોકો નાણું કોને નાણું કહે છે બીજી એક પ્રવૃત્તિ આપી હતી કે તમારા ફોનમાં નેટ હશે જ તો નેટમાં ગૂગલમાં સર્ચ કરો કે અર્થશાસ્ત્રીઓ નાણાંની વ્યાખ્યા શું આપે છે આ બે વિશે તમે જોયું હશે નહીં જોયું હોય તો હવે જરૂરથી જોજો કારણ કે જે આ વ્યાખ્યા હોય છે એને આધારે જ આખી એની થિયરી એનો આખો સિદ્ધાંત બને છે નાણું એટલે શું ખાલી સિક્કાઓને નાણું કહેશું કે હવે ચેકને પણ નાણું કહેશું અને ક્રેડિટ ડેબિટ કાર્ડને પણ નાણું કહીએ તો નાણું એટલે શું એ વ્યાખ્યાના મહત્ત્વને આધારે જ આપણે આખી થિયરી સમજવાના છે એ ઉપરાંત જે સરકાર કોઈપણ દેશની સરકાર જે નાણાકીય નીતિ અમલમાં મૂકે છે નાણાકીય નીતિ જાહેર કરે છે તે બધી બાબતો આ નાણાંની વ્યાખ્યા ઉપર આધારિત છે એટલા માટે એ પ્રવૃત્તિ પણ આપણે કરવામાં હતી હવે આપણે જોઈએ આજનો જે મુદ્દો છે નાણાં અંગેની જુદી જુદી વિચારધારાઓ કે નાણાં અંગેની જુદી જુદી શું વિચારધારાઓ આપણે જોવાના છીએ એ આજનો ખાસ જે મુખ્ય ધ્યાનમાં લેવાનો મુદ્દો છે એકમની રૂપરેખા જોઈએ તો અત્યાર સુધી આપણે આ ત્રણ મુદ્દાઓને લીધા છે કે નાણું એટલે શું નાણાંનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ નાણાંના કાર્યો કયા કયા છે તમને યાદ છે ને નાણાંના કયા કાર્યો છે ચાર કાર્યો છે વિનિમયનું માધ્યમ મૂલ્યનો માપદંડ મૂલ્યનો સંગ્રહ અને મૂલ્યનું મેઝ એ ફંક્શન ફોર સ્ટાન્ડર્ડ એ સ્ટોર નાણાંના જે કાર ચાર કાર્યો આપણે જોયા હતા વિનિમયનું માધ્યમ એમાં ખાસ છે સૌથી વિલંબિત ચૂકવણીનું કાર્ય એના કારણે છે પહેલું કાર્ય જે હતું કે વિનિમયનું માધ્યમ જે હોવું જોઈએ પછી એ વિલંબિત ચૂકવણી પણ કરે છે એમાં આપણે સંગ્રહ પણ કરીએ છીએ આમ નાણાંના જુદા જુદા કાર્યો આપણે જોયા અત્યારે આપણે જે કરવાના છીએ એ નાણાં અંગેની જુદી જુદી વિચારધારાઓ વિશે કરવાના છીએ તે પછીના આગળના પ્રકરણોમાં પછીના મુદ્દાઓ છે કે ઉપયોગિતા શું છે નાણાંની અને અસર શું કરે છે અને નાણાકીય નીતિ કઈ છે હવે જુઓ કે નાણાં અંગેની જુદી જુદી વિચારધારાઓ જો આપણે અભ્યાસ કરવો હોય તો કયા પ્રકારની જુદી જુદી વિચારધારાઓ છે તો નાણાં અંગે બે વિચારધારાઓ પ્રવર્તે છે એમાં પણ બે વિભાગ છે પહેલો વિભાગ આવે છે કે નાણાંની વ્યાખ્યામાં નાણું કોને કહેવું એ અંગેની વિચારધારામાં ભિન્નતા છે અને બીજો જે પાર્ટ છે એ નાણાંના કાર્યો અથવા તો ઉપયોગીતા અને અસરો વિશેની મત ભિન્નતા છે જો આપણે સૌથી પહેલો ભાગ લઈએ તો કેટલાક લોકો કેટલાક જેવી અસ્કયામતોને પણ આપણે નાણું કહીએ કે નહીં હવે આમાં આપણે કઈ કઈ બાબતોને ગણતરી લઈ શકીએ હવે એક બાબતને તમે તમારા જીવન ઉપરથી વિચાર કરો કે તમે જ્યારે બજારમાં ખરીદી કરો છો ત્યારે તમારા પર્સમાં જેટલા પૈસા હોય છે રોકડ નાણું હોય છે એના આધારે જ તમે ખર્ચ ખરીદી કરો છો નહીં તમારા ઘરે કેટલા રૂપિયાની બચત પડેલી છે એના આધારે પણ ખર્ચ ખરીદીનો આપણે પ્લાન કરીએ છીએ પછી આપણું આયોજન હોય છે કે આપણી પાસે બેંકમાં કેટલું નાણું પડ્યું છે એના આધારે આપણે ખર્ચ અને ખરીદીનું આયોજન કરીએ છીએ ઉપરાંત આપણે આપણી પાસે નાણાં સિવાયની કેટલી સંપત્તિ છે એના આધારે પણ આપણે ખર્ચનો પ્લાનિંગ કરીએ છીએ જેમ કે ઘણી ઘણા લોકો પાસે કેશ રોકડ નાણું ઓછું હોય પણ એ લોકો પાસે ઘણી બધી જમીન હોય એ લોકો પાસે મકાનો ઘણા હોય એ લોકો પાસે શેર સર્ટિફિકેટ ઘણા હોય તો આ એની કુલ સંપત્તિ થઈ જેના આધારે વ્યક્તિ એનું ખર્ચનું પ્રમાણ નક્કી કરે છે અને ખર્ચનું આયોજન નક્કી કરે છે તો પછી નાણું એટલે કેવી રીતે નક્કી કરવું કે ચલણી નોટો અને સિક્કાઓને જ નાણાં તો ગણી નહીં શકાય કારણ કે આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે નાણાકીય નીતિ વિશે જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે નાણાકીય નીતિનો એક મુખ્ય ઉદ્દેશ હોય છે કે ફુગાવાને એટલે કે ભાવ વધારાને નિયંત્રણમાં કરવો ભાવ વધારો ત્યારે થાય કે જ્યારે લોકો વધારે ખર્ચ કરે વધારે ખર્ચ ત્યારે કરે કે જ્યારે લોકો પાસે ખર્ચ કરવા પાત્ર નાણું અથવા તો ખર્ચ કરવા પાત્ર સંપત્તિ હોય હવે આપણે જ્યારે કોઈક મોટી વસ્તુ ખરીદીએ છીએ જ્યારે ધારો કે અમુક લાખ રૂપિયાનું મકાન ખરીદ્યું ધારો કે અમુક લાખ રૂપિયાની મશીનરી ખરીદી અમુક હજાર રૂપિયાની નો પ્લાન્ટ ખરીદ્યો અમુક હજાર લાખ રૂપિયાનું કે કરોડ રૂપિયાનું ખેતર ખરીદ્યું તો કોઈ પણ વ્યક્તિ પાસે ખેડૂત પાસે ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ પાસે કે એક સામાન્ય વ્યક્તિ પાસે જેટલા રોકડ નાણાં છે એના આધારે જ એ ખેતર ખરીદે છે એના આધારે જ પ્લાન્ટ મશીનરી ખરીદે છે નહીં એને લોન ઉધાર મળે છે જો એને આસાનીથી લોન મળી જાય તો એ વ્યક્તિ ગમે એટલો કરોડો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે એનો મતલબ એ કે માત્ર ચલણી નોટો અને સિક્કાઓને આધારે જ ખર્ચ ખરીદી નથી થતા એટલા માટે નાણું કોને કેવું હવે એમાં એક વિચારધારા એવી પ્રવર્તમાન છે કે પ્રવાહિતા જલ્દી કોને કેશ કરી શકાય કઈ બાબતથી આપણે જલ્દી ખરીદી કરી શકીએ છીએ કેશથી તો કરી શકીએ છીએ રોકડ નાણું અને સિક્કાઓથી તો કરી જ શકીએ છીએ થોડોક ઓછો ઓછી ઝડપ થાય આપણે ચેક લખીએ કોઈક ચેક સ્વીકારે કોઈક ચેક ન સ્વીકારે કાર્ડ કાર્ડથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ હવે તો ઇલેક્ટ્રોનિક મની આપણે ઘણી બધી એપ્લિકેશન્સ આવી છે એના આધારે આપણે પેમેન્ટ કરી શકીએ છીએ કે જે મોબાઈલ પેમેન્ટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો આ બધું નાણું નથી આપણે કોઈને એ નાણાં જ્યારે ટ્રાન્સફર થાય છે બીજાના ખાતામાં જાય છે ત્યારે આપણે ખરીદી કરી શકીએ છીએ તો પછી માત્ર ચલણી નોટો અને સિક્કાઓને જ નાણું ન કહી શકાય તો નાણાંની ઘણી બધી વ્યાખ્યા છે એક સંકુચિત વ્યાખ્યા છે અને વિસ્તૃત વ્યાખ્યા છે હવે આપણે આગળના તબક્કામાં એ કરવાના છીએ બીજી જે વિચારધારા છે બીજી વિચારધારા છે નાણાંના કાર્યો અંગેની કે નાણાંના કાર્યોની ઉપયોગિતા અને અસરો વિશે અર્થશાસ્ત્રીઓમાં મતભિન્નતા છે અર્થશાસ્ત્રીઓ કહે છે કે નાણું માત્ર વિનિમયનું માધ્યમ છે અર્થતંત્ર પર અન્ય કોઈ અસર કરતું નથી કોઈ અર્થતંત્રમાં ધારો કે ત્રણ કરોડ રૂપિયાનું નાણું કુલ હોય અને ધારો એ જેટલા વિનિમય થાય અર્થતંત્રમાં ઉત્પાદન થાય એના આધારે જે અર્થતંત્રની ગતિવિધિ હશે રોજગાર હશે ઉત્પાદન હશે એટલું જ રહેશે કે ધારો કે ત્રીસ કરોડ રૂપિયાનું નાણું હોય તો તમે જુઓ આ બંનેમાં કોઈ ડિફરન્સ છે કોઈ એક અર્થતંત્રમાં કુલ કેટલા કરોડનું નાણું હોય ત્રણ કરોડનું નાણું હોય અને ત્રીસ કરોડનું નાણું અહીંયા ફરીથી ધ્યાન આપજો ત્રણ કરોડનું નાણું એટલે ત્રણ કરોડના ચલણી નોટો અને સિક્કાઓનું પ્રમાણ તો બીજી બાજુ આપણે જોઈએ તો ત્રીસ કરોડની ચલણી નોટો અને સિક્કાઓનું પ્રમાણ એમાં બંનેમાં કોઈ ફેર ભેદભાવ છે કે બંને સમાન છે તો અર્થતંત્રમાં ધારો કે કેટલું પ્રમાણ હોય તો અસર થાય છે કે નથી થતી અહીંયા આ બે અસરો છે બાબતો છે વિચારધારાઓની ભિન્નતા છે કે અર્થતંત્રમાં જો નાણાંનું પ્રમાણ વધે તો લોકોનું ખર્ચનું પ્રમાણ વધે સ્વાભાવિક છે તમે પોતાના પરિવારની કે પોતાની વ્યક્તિગત આવક ઉપર અને ખર્ચ ઉપર તમે નજર કરો તો તમારી પાસે નાણું ઓછું હશે તો તમારું ખર્ચનું પ્રમાણ ઓછું હશે તમારી પાસે નાણું વધારે હશે તો તમારું ખર્ચનું પ્રમાણ પણ વધી જાય તો આ આખા અર્થતંત્રને લાગુ પડે જ છે કોઈ એક ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ છે એણે રોકાણ કરવું છે નવો પ્લાન્ટ શરૂ કરવો છે પોતાનું ઉત્પાદન વધારવું છે પોતાની વસ્તુનું તો એની પાસે ઘણું બધું નાણું હોય તો એ ઘણા બધા લોકોને રોજગારી આપી શકે છે ઘણું બધું ઉત્પાદન વધારી શકે છે તેવી જ રીતે અન્ય કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિ પાસે જો નાણું વધારે હોય તો અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધે છે એટલા માટે અમુક અર્થશાસ્ત્રીઓનું વિચારધારા એવી છે કે નાણું તટસ્થ નથી નાણું અર્થતંત્રની પ્રવૃત્તિઓ પર અસર કરે છે જો નાણું વધારે હોય તો ઝડપથી બધાને રોજગારી મળે ઝડપથી રોજગારી મળે તો બધા વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય લોકો પાસે જો નાણું નહીં હોય જો વિનિમયનું માધ્યમ નહીં હોય તો વસ્તુ ખરીદવાની ઈચ્છા હશે તો પણ ખરીદી નહીં શકે હવે દાખલા તરીકે એક વિચાર કરો તમે કોઈક બજારમાં ખરીદી કરવા જાઓ છો કોઈક સ્થળ છે બજાર છે કોઈ ગામનું અથવા તો મોલમાં જાઓ છો તો એક વખત તમે કોઈક અમુક પ્રમાણ લઈને જાઓ છો ધારો કે તમારા પર્સમાં પાંચ હજાર રૂપિયા છે હવે તમે અમુક વસ્તુઓ જોવો છો અને ખર્ચ કરવાનું મન થાય છે પણ તમારી પાસે લિમિટેડ રકમ છે એટલે તમે વધારે ખર્ચ કરી શકશો નહીં પણ ધારો કે તમારી પાસે વિનિમયનું અન્ય માધ્યમ છે તમારી પાસે કાર્ડ છે તો તમારું ખર્ચનું પ્રમાણ વધી જશે એટલે કે જો નાણું વધારે હોય તો વધારે ખરીદી થાય છે વધારે ખર્ચ થાય છે અને આર્થિક પ્રવૃત્તિઓનું વધારે પ્રમાણ થાય છે એટલે નાણું અસર કરે છે પણ આર્થિક વિચારધારામાં બીજી ભિન્નતા એવી છે કે નાણાંનું પ્રમાણ વધારે હોવાથી આપણે વધારે લોકોને રોજગાર આપી શકશું પણ એનાથી જમીનનું કુલ પ્રમાણ નહીં વધે કે જેનાથી ઘઉંમાંનું ઉત્પાદન વધે નાણાં હોવા માત્રથી દવાઓનું ઉત્પાદન વધુ નહીં જાય નાણાંનું પ્રમાણ વધારે હોવાથી કોઈ ડૉક્ટરનું ડૉક્ટરો ગામડામાં નહીં રહેવાના તો આ રીતે કોઈ પણ અનાજનું ઉત્પાદન નહીં વધે વાહનોનું ઉત્પાદન નહીં વધે તો નાણું હોવું અને વાસ્તવિક ઉત્પાદન હોવું બંને અલગ બાબતો છે એટલે કે નાણું એ વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગી છે પણ તેથી એનાથી વાસ્તવિક જરૂરિયાતો સંતોષી શકાતી નથી જ્યારે શસ્ત્રોનું ઉત્પાદન કરવાની જરૂર ઊભી થાય અથવા તો સ્કૂલો બનાવવાનું નક્કી થાય ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે કોઈ એક સ્થળે અતિશય પૂર આવે છે અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવે છે કોઈ અકાળ પડે છે વરસાદ પડતો જ નથી એવી સ્થિતિમાં આપણે જોઈએ છે કે બધા ખૂબ જ દાન આપે છે ગમે એટલા હજારો લાખો રૂપિયાનું નાણાકીય દાન આવે છે પણ પશુઓને ખાવા માટે ચારો જ નથી તો નાણાંનું હોવું એ કોઈ પ્રવૃત્તિ નથી નાણાંનું હોવું એનાથી કોઈ જરૂરિયાત નથી સંતોષી શકાતી અકાળના સમયે દુકાળના સમયે ઘણી બધી બાબતો આપણે જોઈએ છીએ કે દાન ઘણા બધા લોકો આપે છે નાણાંનું દાન ઘણા આપે છે પણ અકાળ છે વરસાદ નથી પડ્યો એટલે ઘાસ ઉગ્યો જ નથી તો પછી નાણું ઘણું બધું હોય તો એનાથી કોઈ આર્થિક વિકાસ નહીં થાય મૂળ વસ્તુ હોવી જોઈએ અર્થતંત્રમાં જેટલી વસ્તુઓ છે તેટલા પ્રમાણમાં નાણું હોવું જોઈએ જો એમ નહીં થાય તો આર્થિક વિકાસ નહીં થઈ શકે આર્થિક પ્રવૃત્તિઓથી માત્ર ફુગાવો વધે આર્થિક વિકાસ થઈ શકે નહીં એટલે અર્થતંત્રમાં નાણું અથવા તો નાણાંનું પ્રમાણ કેટલું અસર કરે છે અસર કરે છે કે નહીં એ બાબતો અંગે આપણે ભિન્ન ભિન્ન વિચારધારાઓ છે આ વિચારધારાઓ આપણે સમજવાના છીએ મતલબ કે બે આપ ભાગ જોઈ શકો છો કે નાણાંનું કોને નાણું કહેવાય ચલણી નોટો અને સિક્કાઓને જ નાણું કહેવાય કે પછી જેના આધારે ખર્ચ અને ખરીદી કરીએ છીએ એને પણ નાણું કહેવાય લોનની સુવિધા મળવી જો નાણું અત્યારે મારી પાસે નથી પણ હું અમુક સમય પછી આપીશ એવું વચન હોય છે એકબીજાનો વિશ્વાસ હોય છે અથવા તો એવી કોઈ સુવિધા બાંહેધરી હોય છે તો ખર્ચનું પ્રમાણ વધી જાય છે આમ નાણું એટલે માત્ર નોટો અને સિક્કાઓ જ કેવું કે અન્ય પણ અસ્ક્યામતોને કહી શકાય બીજી જે વિચારધારા છે તે પ્રમાણે નાણું અર્થતંત્ર પર અસર કરે છે કે નાણું અર્થતંત્ર પર અસર કરતું નથી આ આપણે વિચારધારાઓ જોઈએ હવે નાણાંના ઘટકો નાણું કોને કહેવું એ પેલી વિચારધારા વિશે આપણે જોઈએ તો એક સંકુચિત વિચારધારા છે કે ચલણી નોટો અને સિક્કાઓને જ નાણું કહી શકાય જ્યારે વિસ્તૃત વિચારધારા છે એમાં કહી કે અન્ય બાબતો કે જેમાં બચત પણ કરી શકાય છે જો સંકુચિત વિચારધારા નાણાંના એક જ કાર્યને મહત્વ આપે છે કે જેમાં ચલણી નોટો અને સિક્કાઓ કે જે વિનિમયનું માધ્યમ માત્ર છે વિનિમય કરે જેનાથી વિનિમય થઈ શકે એ નાણું પણ આપણે નાણાંના બીજા કાર્યોને ભૂલીએ છીએ નાણાંના બીજા કાર્યોને આપણે યાદ કરીએ તો એમાં બચત કરીએ છીએ આપણે જેમાં બચત કરીએ છીએ એ બધી બાબતોને આપણે નાણાં તરીકે ગણી શકીએ આપણે કઈ કઈ રીતે બચત કરીએ છીએ તમે લોકો સેમા બચત કરો છો ઘરે રોકડ નાણું રાખો છો ઉપરાંત આપણે બેન્કમાં મૂકીએ છીએ ઉપરાંત આપણે પોસ્ટ ઓફિસમાં મૂકીએ છીએ બેંકમાં મુદતી થાપણો હોય છે પોસ્ટ ઓફિસની ડિપોઝિટ્સ હોય છે તો એ બધી બાબતોને લઈ શકાય પણ આપણે કોઈને એમ કહીએ કે અત્યારે હું તમને એક હજાર રૂપિયા આપું મને પેલી વસ્તુ આપો તો એ તરત આપશે પણ આપણે એ લોકોને કહીએ કે મારી પાસે બેંકમાં દસ હજાર રૂપિયા પડ્યા છે મને પેલી વસ્તુ આપો તો એટલું જલ્દી કોઈ આપણને વસ્તુ આપશે નહીં તો આપણને એ વખતે કાં તો ચેક લખી શકીએ અથવા તો બેંકમાંથી જઈને નાણું ઉપાડી શકીએ અથવા તો પેલા ભાઈની બેંકના ખાતામાં આપણે નાણાં ટ્રાન્સફર કરીએ તો એમાં જેટલો સમય જાય છે એટલી એટલી વસ્તુની મેળ એટલી નાણાંની પ્રવાહિતા ઓછી કહેવાય સૌથી વધુ પ્રવાહી નાણું એટલે કે તરત જ જે ખર્ચ ખરીદી કરી શકાય કેશ કરી શકાય એ સૌથી વધુ પ્રવાહી કહેવાય જેનાથી તરત જ ખરીદી કરી શકાય એવું છે રોકડ નાણું ચલણી નોટો અને સિક્કાઓ પછી પ્રવાહિતા ધીમે ધીમે ઓછી થાય બેંક નાણું એટલે બેંકમાં પડેલા નાણાંની પ્રવાહિતા થોડી ઓછી હોય તો પ્રવાહિતાના આધારે એ નાણાંની આપણે વ્યાખ્યા કરીએ છીએ કે આને નાણું કહેવાય એટલા માટે સંકુચિત વિચારધારા પ્રમાણે તો નાણું એટલે માત્ર ચલણી નોટો અને સિક્કાઓ જ કે જેમાં આપણે વિનિમય કરીએ છીએ જ્યારે વિસ્તૃત વિચારધારા પ્રમાણે આપણે સેમ વિનિમય તો કરીએ છીએ પણ બચત પણ કરીએ છીએ નાણાંમાં જેના આધારે આપણો કુલ ખર્ચનું પ્રમાણ નક્કી કરીએ છીએ હવે કોઈ વ્યક્તિ આપણને ના નથી પાડતી આપણને કે હું તમને ચલણી નોટો કે સિક્કાઓ નહીં આપું પણ હું અન્ય કોઈ રૂપમાં પેમેન્ટ કરીશ આપણે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરીએ છીએ મની ટ્રાન્સફર કરીએ છીએ તો એટલો સમય થોડો લાગે છે આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં એક મિનિટ બે મિનિટ કે અમુક થોડો જેટલો વધારે સમય લાગતો હોય એટલી પ્રવાહિતા એની ઓછી કહેવાય પણ નાણું તો છે જ એટલે બધાને આપણે નાણાંમાં ઇન્ક્લૂડ કરીએ છીએ આપણે જ્યારે ચેક આપીએ છીએ ત્યારે ચેક એ બીજી વ્યક્તિના ખાતામાં રકમ જમા થાય ત્યાં સુધીનો ગાળો એની પ્રવાહિતા ઓછી કહેવાય તો એની જેટલી રોકડતા જેટલી પ્રવાહિતા હોય એટલા પ્રમાણમાં આપણે એને નાણું કહી શકીએ હવે શું છે તો વિસ્તૃત વિચારધારા પ્રમાણે બેંક તથા પોસ્ટ ઓફિસની મુદતી થાપણોને પણ નાણું કહીએ છીએ કારણ શું છે એનું કે જેના આધારે ખર્ચનું પ્રમાણ નક્કી થાય છે આપણે શરૂઆતમાં વાત કરી કે આપણી પાસે અત્યારે પર્સમાં માત્ર પચાસ રૂપિયા હોય તો પણ આપણે પચાસ હજાર કે એનાથી વધારેની ખરીદી કરી શકીએ છીએ તો એનું કારણ શું છે કે માત્ર રોકડ નાણું આપણી પાસે પચાસ રૂપિયા છે છતાં આપણે ખરીદી તો ઘણી બધી કરી એનું કારણ કે આપણી પાસે ખર્ચનું પ્રમાણ કેના આધારે નક્કી થાય છે તો બેંકમાં નાણું હોય અન્ય સંપત્તિ હોય કે જેમ કે જમીન છે કંપનીના શેર છે એના આધારે આપણે ખરીદી કરી શકીએ છીએ આપણે બીજાને કહીએ કે મારી પાસે ઘણી બધી ઘણી કંપનીઓના શેર છે તો હું તમારી પાસેથી આટલી જમીન ખરીદવા ઈચ્છું છું તો એ વ્યક્તિ બંને વચ્ચે સમજૂતી થઈ જાય અને વિનિમય અસ્તિત્વમાં આવે છે આપણે કોઈ ના નથી પાડતું કે આપ મારી પાસે અત્યારે માત્ર પચાસ રૂપિયા છે પણ મારે આ જમીનની ખરીદી કરવી છે મારી પાસે અત્યારે માત્ર પચાસ રૂપિયા છે પણ મારે રેફ્રિજરેટર ખરીદવું છે તો પણ આપણે ખરીદી કરી શકીએ છીએ એનો મતલબ છે કે આપણું ખર્ચનું પ્રમાણ જેના આધારે નક્કી થાય છે એ માત્ર રોકડ નાણું નથી પણ નાણું આપણું બેંકમાં પડેલું છે એ પણ આપણે ગણતરીમાં લઈએ છીએ આગળ જોઈએ તો નાણાંના કાર્યોની ઉપયોગીતા અને અસરો અંગેની વિચારધારા અથવા તો નાણું જે અસર કરે છે એના વિશે આપણે બાબત જોઈએ તો નાણું અર્થતંત્ર પર શું અસર કરે છે એક તો વિનિમય આસાનીથી થાય છે આર્થિક બધાની જરૂરિયાતો સંતોષાય છે એટલે સૌથી પહેલી અસર એની એ થાય એટલે નાણું હોવું તો જોઈએ પણ કેટલું નાણું હોવું જોઈએ જેટલું અર્થતંત્રમાં ઉત્પાદન થયું હોય અર્થતંત્રમાં દાખલા તરીકે જેમાં આપણે ઉદા ઉદાહરણ લીધું હતું કે ઘાસ હોય જ નહીં દુષ્કાળને કારણે અનાજનું ઉત્પાદન જ થયું ન હોય દૂધનું ઉત્પાદન જ થયું ન હોય પૈસા નાણાં ઘણા બધા છે નોટો છાપી શકીએ છીએ આપણે કોઈ વ્યક્તિ પાસે ઘણું બધું સોનું છે બધું બેંક નાણું પણ ઘણું છે છતાં વસ્તુ અનાજ નથી છતાં ફળ નથી શાકભાજી નથી તો પછી એ વસ્તુનું પ્રમાણ કેવી રીતે આપણે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ થશે એટલા માટે જ કહીએ છીએ દાખલા તરીકે ઘણી ઘણી વખત આપણી પાસે ઘણું બધું નાણું છે પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તો આપણી પાસે ઓછી છે નાણું ગમે તેટલું હોય આપણે વધારે પેટ્રોલનું ઉત્પાદન કરી શકવાના નથી ઉત્પાદન કરવું એટલે આપણી પાસે બીજા દેશોમાંથી લઈ આવી શકીએ પણ દર વખતે આપણે વધારે પૈસા ચૂકવવા પડશે કારણ કે મૂળ જથ્થો ઘટે છે સર્જન કુલ ઉત્પાદન નવું નથી કરી શકવાના તો નાણું માત્ર વિનિમયનું માધ્યમ નથી તે અર્થતંત્ર પર અસર કરે છે એટલે બે બાબતો છે જુઓ એક તો અસરો અથવા તો નાણું કોઈ અસર અથવા પ્રભાવ ઉપજાવતું નથી અને બીજી વિચારધારા છે કે નાણું અસર કરે છે માત્ર વિનિમયનું માધ્યમ નથી પહેલાં એવું હતું કે આપણે જેમ જોયું કે પશુઓ છે ઘોડાઓ છે એનાથી વિનિમય થતો તો એની આર્થિક પ્રવૃત્તિ જેની પાસે ઘણા બધા પશુ હોય એ અમીર ગણાય જેની પાસે ઘણી બધી જમીન હોય એ અમીર ગણાય તો એની આર્થિક પ્રવૃત્તિઓ વધારે થતી પણ અત્યારની સ્થિતિ એવી છે કે જેની પાસે જમીન ન હોય જેની પાસે ઘણા બધા પશુ ન હોય છતાં પણ આર્થિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરી શકે છે એટલા માટે જ જ્યારે અમુક સમય પહેલાં આર્થિક પ્રવૃત્તિઓ અથવા તો અર્થતંત્રનો વિકાસ હજી પ્રાથમિક તબક્કામાં હતો ત્યારે હું માનવામાં આવતું કે જેણે ઉદ્યોગોનું સ્થાપના કરવી હોય જેણે પોતાનું રોકાણ સમયનું જ્ઞાનનું રોકાણ કરવું હોય એની પાસે પોતાની નાણાકીય મૂડી હોવી જરૂરી છે અત્યારે એવું નથી આપણે જાણીએ છીએ તમે ઘણી બધી યોજનાઓ વિશે સાંભળતા હશો બેન્કોની કે સરકાર તરફથી ઘણી બધી નાણાકીય સુવિધા મળે છે ફાઈનાન્સની મળે છે કે જેના આધારે નાણાં ન હોય તો પણ આર્થિક પ્રવૃત્તિ એક વ્યક્તિ કરી શકે છે કારણ કે નાણાં એકથી બીજી જગ્યા લઈ જઈ શકાય છે એકથી બીજી વ્યક્તિને આપી શકાય છે તો અર્થતંત્ર પર આર્થિક પ્રવૃત્તિઓ અસર કરે છે તો અહીંયા તમે જુઓ આપણે જ્યારે કોઈ પણ લોન લઈએ છીએ કોઈ વ્યક્તિને લોન મળે છે કોઈ વ્યક્તિ લોન આપે છે ત્યારે એક પણ સિક્કાની કે એક પણ નોટની આપણે લેવડ દેવડ કરતા નથી છતાં કરોડોની ખરીદી થાય છે તો એનો મતલબ એ કે નાણું છે એ નાણું અર્થતંત્ર પર અસર કરે છે કે નહીં એનામાં આપણે સમજવું હોય તો અહીંયા સિક્કા કે નોટો તો છે જ નહીં છતાં કે લેવડદેવડ થાય છે ખર્ચ ખરીદી થાય છે વિનિમય થાય છે તો નાણું કોને કેવું અહીંયા તો સિક્કા અને ચલણી નોટો છે જ નહીં એનો મતલબ એ કે આપણને બધા આપણને બેંક નાણાંને પણ નાણું કહી તો શકીએ તેવી જ રીતે જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ વધે છે જ્યારે પહેલાં નાણું હતું ત્યારે જ આર્થિક પ્રવૃત્તિઓ થતી હવે બેંક નાણું હોય છે ત્યારે પણ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એનો મતલબ છે કે સિક્કાઓ અને નોટો કરતાં પણ હોય અને ન હોય તો પણ આર્થિક પ્રવૃત્તિઓ થાય જ છે આપણે અંતમાં આપણે એવું સારાંશ કહી શકીએ કે નાણું માત્ર વિનિમયનું માધ્યમ નથી નાણાંના અન્ય કાર્યો પણ છે કે જેમાં બચત કરીએ છીએ વિલંબિત ચૂકવણી કરીએ છીએ આપણે દર મહિને જે ઇન્સ્ટોલમેન્ટ છે એનો મતલબ શું છે કે આપણે વિલંબિત ચૂકવણી કરીએ છીએ દર મહિને અમુક થોડોક થોડોક ભાગ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ મૂલ્યનો માપદંડ છે અને મૂલ્યનો સંગ્રહ કરે છે આમ નાણું આ બધાને જે કાર્યો કરે છે એ બધા કાર્યોને ધ્યાનમાં રાખીએ તો નાણું કોને કહીએ ચલણી નોટો અને સિક્કાઓ જ જોઈએ તો માત્ર વિનિમયનું માધ્યમ છે પણ બચત આપણે કરીએ છીએ આપણે સિક્કામાં બચત નથી કરતા આપણે બેંકમાં બચત કરીએ છીએ આપણે કદાચ સોનામાં અને જમીનમાં બચત કરીએ આપણે કંપનીના શેર સર્ટિફિકેટ કરીએ તો આ બધી બાબતોને જોઈએ તો નાણું માત્ર વિનિમયનું માધ્યમ નથી તો નાણું અર્થતંત્ર પર અસરો કરે છે કઈ અસરો કરે છે તો ફુગાવો થાય છે મંદી થાય છે ધંધાકીય રોકાણનું પ્રમાણ અને પ્રકાર ઉપર અસર કરે છે અને અલ્ટિમેટલી રોજગારીનું પ્રમાણ અસર કરે છે એક બાબત હંમેશા ધ્યાનમાં રાખવાની કે આપણે અર્થતંત્ર જે અર્થશાસ્ત્ર ભણીએ છીએ એમાં દરેકનો મુખ્ય હેતુ શું હોય છે નાણાકીય નીતિ રાજકોષીય નીતિ ઘણી બધી આર્થિક નીતિઓ વિશે આપણે અધ્યયન કરવાના છીએ અલ્ટિમેટ અથવા તો અંતિમ હેતુ હોય છે સમાજનું કલ્યાણ કે દરેક વ્યક્તિ અથવા તો સમાજની દરેક વ્યક્તિને સુખાકારી કેવી રીતે મળે કેવી રીતે સામાજિક કલ્યાણ થાય સામાજિક કલ્યાણ એટલે શું કે મૂળ તો વસ્તુઓનું ઉત્પાદન ઘણું બધું વધી જાય પણ ઘણા લોકો આપણે તમે બધી વિરોધાભાસી ચર્ચાઓ સાંભળી હશે કે ઉત્પાદન ઘણું વધ્યું છે છતાં બેરોજગારી પણ છે તો બેરોજગારી છે તો ઉત્પાદન કોણ કરે છે એનો મતલબ એ કે મશીનોથી ઉત્પાદન થાય છે વ્યક્તિઓથી નહીં જેમાં મન માનવ શ્રમની જરૂર ઓછી પડે એ ઉત્પાદન પદ્ધતિ છે પણ માનવ શ્રમ જો બેરોજગાર રહે તો આપણે જાણીએ છીએ કે એની બધી સામાજિક મનોવૈજ્ઞાનિક ઘણી બધી નકારાત્મક અસરો થાય છે એટલા માટે રોજગાર આપવો એ મહત્ત્વની બાબત છે હવે એ પાસું આપણે જોયું કે માનવીને રોજગાર મળવો જોઈએ તો મતલબ છે કે શું ઉત્પાદનના બીજા બધા સાધનોને પણ રોજગાર મળવો જોઈએ એટલે આપણે આર્થિક બાબતોમાં જ્યારે પણ વાત આપણે ચર્ચા કરીએ ત્યારે રોજગારીનું જે પ્રમાણ આપણે જોઈએ એનો મતલબ એ કરવાનો છે કે માત્ર માનવીને રોજગાર મળે છે એ તો જોવાનું જ છે પણ એ ઉપરાંત દેશમાં કે અર્થતંત્રમાં જેટલી જમીનો હોય એ પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ ખેડવાલાયક જમીનને ખેડાણ થવું જોઈએ રસ્તાઓનો ઉપયોગ હોય જળનો ઉપયોગ હોય જળ સંસાધન છે ઇલેક્ટ્રિસિટી છે ખનીજો છે આ બધા જેટલા જ સાધનો છે એ બધાનો યોગ્ય ઉપયોગ અને પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ કોઈપણ બાબતનો અપૂરતો ઉપયોગ થવો જોઈએ નહીં જરૂરિયાતથી એનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ મેક્સિમમ ઉપયોગમાં આવવું જોઈએ એટલે દરેક ઉત્પાદનના સાધનોને રોજગારી મળે એ જોવું જોઈએ અહીંયા નાણું કામ કરે છે કેવી રીતે તમે જુઓ કે ઉત્પાદનના ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજન ક્ષમતા હવે પહેલાંના સમયમાં એવું હતું કે કોઈ એક કિસાન પાસે જ પોતે જ શ્રમ કરી લે છે એની પાસે જમીન છે એની પાસે જ્ઞાન છે બધું છે પણ એની પાસે ટ્રેક્ટર ખરીદવા માટે પૈસા નથી એટલે એનું કામ ધીમું થાય છે હવે કે અત્યારના આધુનિક સમયમાં શું છે કે દરેક વ્યક્તિને લોન મળે છે કોઈક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે હવે ધારો કે કેરિયરના શરૂઆતમાં તબક્કામાં ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ નથી સોરી મારે એવું કહેવું જોઈએ કોઈ એક વ્યક્તિ છે જેને વ્યવસાય કેવી રીતે શરૂ કરવો એનું જ્ઞાન છે એની પાસે બધી મશીનરી છે એની પાસે કાચો માલ છે બધું છે પણ એ વ્યક્તિ છતાં કામ કરી શકતી નથી કારણ કે એટલી પાસે એના પાસે એટલું નાણું નથી કે એ વધારે જ થોડો મોટો પ્લાન્ટ અથવા તો ફેક્ટરીનું મકાન ખરીદી શકે તો અહીંયા એ ફાઇનાન્સ અથવા તો જે નાણાંની ગતિવિધિ છે એ એને મદદરૂપ થાય છે લોનની સુવિધા ફાઈનાન્સની સુવિધા એ નાણું એને મદદમાં આવે છે તો નાણું એટલે રોકડનાણું હોવું એટલું જ નહીં કારણ કે લોન લેશે બેંકમાંથી તો એને ક્યારેય એ રોકડનાણું એના હાથમાં નહીં આવે તેના બેંકના ખાતામાં ટ્રાન્સફર થશે અહીંયા કેશ એટલે કે ચલણી સિક્કાઓ નોટોનો ક્યાંય લેવડદેવડમાં ઉપયોગ નથી થવાનો છતાં પણ એની આર્થિક પ્રવૃત્તિ કરી શકે છે તો ફાઇનાન્સિયલ જે સુવિધાઓ છે એ પણ અહીંયા આર્થિક પ્રવૃત્તિઓમાં અસર કરે છે એટલે જ્યારે આપણે નાણું અને નાણાંના પ્રમાણ વિશે અધ્યયન કરીએ છીએ કે નાણાંની અસરો શું છે હવે ફુગાવો એટલે શું જ્યારે અર્થતંત્રમાં બધી જ વસ્તુઓની કિંમતો સતત વધે જલ્દી વધે ઝડપથી વધે એને ફુગાવો કહેવાય મંદી એટલે અર્થતંત્રમાં બધી જ વસ્તુઓનું ની માંગ ઓછી થઈ જાય કિંમતો બધી વસ્તુઓની ઘટે છતાં કોઈ ખરીદી ન જ કરે ઉત્પાદનનું પ્રમાણ ઘટી જાય બેરોજગારીનું પ્રમાણ વધે રોજગારીનું પ્રમાણ ઘટી જાય એને મંદી કહેવાય ધંધાકીય રોકાણનું પ્રમાણ પણ અસર કરે છે અને ઓછું થાય છે તો આ બધાના કારણે જે આર્થિક પ્રવૃત્તિઓ ઓછી થાય છે અથવા વધુ થાય છે એના ઉપર નાણું અસર કરે છે એવું કહેવામાં આવે છે હવે નાણાંનું શું અસર કરે છે પ્રકાર અસર કરે છે કે પ્રમાણ અસર કરે છે તો નાણાંનો પ્રકારમાં શું આવે તો નાણાંનો પ્રકાર અસર કરે ધાતુના સિક્કા કાગળની નોટ પ્લાસ્ટિક મની કે બેન્ક મની બેંકમાં મૂકેલી ડિપોઝિટ કે નાણાંનું પ્રમાણ રોકડ નાણાંનું પ્રમાણ કે બેંક નાણાંનું પ્રમાણ કે વધુ કે ઓછું હોવું શું અસર કરે છે એ કહી આપણે ઉદાહરણથી જોઈએ કે ધારો કે કોઈક વ્યક્તિ એમ કહે છે કે મારે લોનની જરૂર છે મારે મશીનરી ખરીદવી છે મારે શ્રમિકોને વેતન આપવું છે એટલે મારી પાસે મને લોનની જરૂર છે પણ એ વ્યક્તિ ધારો કે એની પાસે રોકડ નાણું ધાતુના સિક્કા હોવા જ જોઈએ એવો જરૂરી છે એની પાસે સો કાગળની નોટો હોવી જોઈએ જરૂરી છે નહીં એની પાસે બેંક નાણું હોય તો પણ એ આર્થિક પ્રવૃત્તિ તો કરી શકશે એનો મતલબ છે કે નાણાંનું પ્રમાણ સોરી નાણાંનો પ્રકાર અર્થતંત્ર પર એટલી બધી અસરો ઉપજાવતું નથી નાણું હોવું જોઈએ તો બીજું બાબત આવે છે કે નાણાંનું પ્રમાણ હોવું જોઈએ નાણાંનું પ્રમાણ વધુ હોય કે ઓછું હોય એ આર્થિક પ્રવૃત્તિ પર અસર કરે છે એટલે કે કોઈપણ વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરી શકશે જો એની પાસે નાણાંનું પ્રમાણ હોય વધારે હોય તો વધારે આર્થિક પ્રવૃત્તિ સા સ્વાભાવિક સમીકરણ છે વધારે નાણું હોય તો વધારે આર્થિક પ્રવૃત્તિ થાય નાણું ઓછું હોય તો આર્થિક પ્રવૃત્તિઓ ઓછી થાય નાણાંનો પ્રકાર મહત્ત્વનો નથી મારી પાસે કેશ નથી મારી પાસે સિક્કાઓ નથી નોટો નથી છતાં આર્થિક પ્રવૃત્તિઓ તો વધે છે મારી પાસે નાણાંનું પ્રમાણ ઓછું કે વધુ હોય તો આર્થિક પ્રવૃત્તિ વધી કે ઘટી શકે તો આ રીતે નાણાંના પ્રકાર નહીં પણ નાણાંનું પ્રમાણ આપણે જોઈએ છીએ કે જે મહત્ત્વનું રહે છે એટલે આપણે જોઈએ છીએ કે નાણાંનો પ્રકાર અસર કરે છે કે નાણાંનું પ્રમાણ અસર કરે છે મારી પાસે સિક્કા હોય કે બેંક મની હોય એનાથી નાણાંના મારી આર્થિક પ્રવૃત્તિઓ પર અસર ફેરફાર નથી થવાનો અસર ક્યારે થાય છે નાણાંનું પ્રમાણ ઓછું હોય કે વધુ હોય જુઓ આગળ કે ધાતુના સિક્કા કાગળની નોટ પ્લાસ્ટિક મની બેંક નાણું એનો એનો ફુગાવો કે મંદીમાં અસર નથી થતી એટલે કે પ્રકાર કાગળની નોટ હોય તો પણ ઠીક છે બેંક મની મને આપણે એક સમય એવો કહેવાતો હતો કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો કાર્ડની સિસ્ટમ અથવા બેંક મનીનો ઉપયોગ થશે તો આર્થિક પ્રવૃત્તિઓ ઘટશે પણ આપણે જુઓ કે માત્ર કાગળની નોટો હોય તો જ વધારે ખર્ચ ખરીદી કરી છે એવું નથી આપણી પાસે કાર્ડ હોય તો પણ વધારે ખર્ચ ખરીદી કરીએ છીએ આસાનીથી એટલે લગભગ બધાની અસરો સમાન છે આપણે કાગળની નોટથી ખર્ચ ખરીદી કરીએ છીએ કે કાર્ડથી અસર લગભગ બધાની સમાન થાય છે પ્રમાણની અસરો છે નાણું વધુ હોય કે ઓછું હોય એ ખર્ચની પ્રવૃત્તિ પર અસર કરે છે મારી પાસે કેશ પણ ન હોય અને બેંકમાં પણ ન હોય તો હું ખર્ચ ઓછો કરું બરાબર રોકડ અથવા હાથ પરનું નાણું ચેક લખી શકાય તેવું નાણું ચેક ન લખી શકાય તેવું નાણું એટલે કે આપણે બેંકમાં બે પ્રકારના ખાતાઓ છે તમે જાણતા હશો કે જેના ઉપર ચેક લખી શકાય છે બીજો પ્રકારો છે મુદ્દતી થાપણો જેનામાંથી ચેક નથી લખી શકાતા એ અસર કરે એટલે કેટલું નાણું રોકડમાં અથવા તો બેંકના સેવિંગ્સ ડિપોઝિટમાં છે અને કેટલું નાણું મુદ્દતી થાપણોમાં છે એટલે નાણાંનું આ પ્રકાર નાણાંનું કયા પ્રકારના રોકાણ થયું છે એ અસર કરે છે હવે રોકડ નાણુંનું પ્રમાણ વધારે હોય તો ફુગાવો થાય રોકડ નાણાંનું પ્રમાણ ઓછું હોય તો મંદી થાય રોકડતા એટલે અહીંયા કાગળની નોટો અને સિક્કાઓ એવું નથી પણ આપણે જેનામાંથી કાર્ડ સિસ્ટમથી બેંકમાંથી ટ્રાન્સફર કરી શકીએ પ્રકારનું નાણું બેંક નાણું રોકડતા એટલે પ્રવાહિતા અર્થતંત્ર પર અસર કરે છે જેટલું ઝડપથી આપણે બીજાને આપી શકીએ આપણે બીજાને કહીએ કે મારી પાસે ડિપોઝિટ પડી છે ત્રણ વર્ષ પછી એમાંથી પૈસા મને મળી શકશે કારણ કે ટર્મ ટર્મ ડિપોઝિટ છે બાંધી મુદતની થાપણ છે તો આપણે એમાંથી ખર્ચ કરી શકીએ નહીં હવે તમે આજની શું પ્રવૃત્તિ કરો છો તો આજની પ્રવૃત્તિ તમારી આવે છે કે તમે નાણાંના કયા કયા ઘટકોનો ઉપયોગ કરવાના છો નાણાંના ઘટકો તમે માત્ર સિક્કાઓનો ઉપયોગ કરો છો તમે નોટોનો ઉપયોગ કરો છો તમે કાર્ડનો ઉપયોગ કરો છો કે ફોનથી તમે ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફર કરો છો આ જુઓ તમે તમે નાણાંનો કયો પ્રકાર ઉપયોગમાં લ્યો છો તમે બજાર જાઓ છો ત્યારે કયું નાણું તમારી પાસે હોય તો તમે વધુ કમ્ફર્ટેબલ તમે ઇઝી લાગે છે ખર્ચ કરવાનું જુઓ આ અર્થતંત્ર છે એ આપણા પોતાના જીવન ઉપરથી જ આપણે અભ્યાસ કરવાનું છે આપની પ્રવૃત્તિમાં ઘણી સફળતા મળે તેવી શુભકામનાઓ